સુરતમાં હવે રોજ રોજ હત્યાના બનાવ સામે આવી રહ્યા છે અને તેમાં પણ શહેરના ઉધના પાંડેસરા લિંબાય એ લુખા તત્વો માટે ખુલ્લું મેદાન બની ગયું છે ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાંથી હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી ગયા છે હમણાં થોડા દિવસ પહેલા છોકરીની છેડતી બાબતે ઠપકો આપતા કાધેરની બે રહેમીથી હત્યા કરવામાં આવી હતી ત્યારે ગત રોજ પાંડેસરામાં પણ આવો જ બનાવ સામે આવ્યો છે પત્નીની ઠપકો આપતા તેના પર ચપ્પુના સાત ઘા મારી પતાવી દેવાતા ચકચાર મચી ગઈ છે સુરતના પાંડેસરામાં ગુરુવારની બપોરે પાડોશમાં રહેતા સોમનાથ ગુપ્તાએ મકાન માલિકની પત્નીની છેડતી કરી હતી જેને લઈ સાલુએ ઠપકો આપી તમાચો માર્યો હતો જેથી ઉશ્કેરાઈને છેડતી કરનાર સોમનાથે ધમકી આપી હતી કે રાત્રે તું રહેશે ક્યાં તો હું રહીશ અને ત્યારબાદ રાત્રે ભોજન કરી ઓટલા પર બેસેલા સાલુ ઉપર સોમનાથ ગુપ્તાએ જાહેરમાં હુમલો કરી તેને પતાવી દીધો હતો સાલુને સાતથી વધુ ઘા ઝીંકી તેની કરપીણ હત્યા કરવામાં આવી હતી સોમનાથ બગલમાં ચપ્પુ સંતાડીને લઈને આવ્યો હતો હત્યા બાદ સોમનાથ ભાગી છૂટ્યો હતો વધુમાં મરણ જનાર બાવીસ વર્ષીય સાલુ બલડી વરમાં યુપીનો વતની હતો ને સાલુ કલર ટેક્સ કંપનીમાં હાલમાં કામ કરી રહ્યો હતો અને પાંડેસરા જગન્નાથનગરમાં એકલો જ રહેતો હતો ત્યારે હત્યા કરનાર સોમનાથ દારૂનો બંધાણી હતો ત્યારે પોલીસે સોમનાથને પકડી પાડ્યો હોવાનું પણ સામે આવ્યું છે પણ મહત્વની વાત એ છે કે સુરતમાં રોજે રોજ હત્યા એ ખરેખર ચિંતાનો વિષય છે અને તેને લઈને સુરત એ હવે પરપ્રાંતિયો માટે સેફ નથી રહ્યું તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે